નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. નજર કરીએ સમાચાર પર, તો હાલ મહત્વના સમાચાર બનાસકાંઠાના પાલનપુરથી મળી રહ્યા છે. પાલનપુર જિલ્લાની જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેદી ભાઈઓને બહેનો દ્વારા જેલમાં રાખડી બાંધવામાં આવી હતી. ભાઈના દીર્ઘાયુ અને સુરક્ષા માટે બહેને પ્રાર્થના કરી અને રાખડી બાંધી હતી. 450 જેટલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી, ત્યારે આદર્શ શાળાની બાળાઓએ પોલીસ કર્મચારીઓને પણ રાખડી બાંધી હતી. પાલનપુર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. કેદી ભાઈઓને બહેનો દ્વારા જેલમાં રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભાઈના દીર્ઘાયુ અને સુરક્ષા માટે બહેને પ્રાર્થના કરી હતી. ત્યારે 450 જેટલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી, તેમજ આદર્શ શાળાની બાળાઓએ પોલીસ કર્મચારીઓને પણ રાખડી બાંધી હતી. પાલનપુર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કેદીઓને બહેનો દ્વારા જેલમાં રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાઈના દીર્ઘ આયુ અને સુરક્ષા માટે બહેને પ્રાર્થના કરી અને તેમને રાખડી બાંધી હતી, ત્યારે 400 થી 50 જેટલા કેદીઓને આ બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આદર્શ શાળાની બાળાઓને પોલીસ કર્મીઓને રાખડી બાંધી હતી. પાલનપુર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેદી ભાઈઓને બહેનો દ્વારા જેલમાં રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની જિલ્લા જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરથી હાલ સમાચાર મળી રહ્યા છે. જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જેલમાં બંદીવાન ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. બહેનોએ જેલમાં બંધ પોતાના ભાઈઓને મળી અને રાખડી બાંધી હતી, ત્યારે જેલ પ્રશાસન દ્વારા ઉજવણીનું આયોજન સંપૂર્ણપણે સારું કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર જેલમાં આ રક્ષાબંધન પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવામાં આવી હતી, ત્યારે બહેનોએ જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી, ત્યારે આ જેલ પ્રશાસન દ્વારા આ સમગ્ર ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરથી હાલ સમાચાર છે. જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી, ત્યારે બહેનોએ જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. જેલ પ્રશાસન દ્વારા આ ઉજવણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, આજે ભાઈ અને બહેનો જે એકબીજાને રાખડી બાંધીને પોતાના જે રક્ષા કરવાનો જે હોય છે તે નિયમ પ્રમાણે કરતા હોય છે, ત્યારે અમે આવ્યા છીએ જામનગરની જિલ્લા જેલમાં, જ્યાં કેદી ભાઈઓ માટે પણ તેની બહેનો રાખડી બાંધવાનું જે સુંદર કાર્યક્રમનું આયોજન જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું છે. આપણી સાથે જેલ અધિક્ષક જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. જી સાહેબ. મારું નામ એમએન જાડેજા, જેલ અધિક્ષક જામનગર જિલ્લા જેલ. આજરોજ પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આપણા જે બંદીવાન ભાઈઓ છે તેઓના બહેનો જે બહારથી બધા અત્રે રક્ષાબંધન માટે આવેલા છે, તેમના માટે સરસ મજાનો આપ જોઈ શકો છો એવી રીતે અમે આયોજન કરેલ છે. અને બધા જ બહેનો એકદમ હેતથી અને પ્રેમનો જે તહેવાર છે આજે ભાઈ બહેનનો, એને સરસ મજાની રીતે ઉજવી રહ્યા છે અને હર્ષોલ્લાસ અનુભવી રહ્યા છે. જી. તો જે પ્રકારે જે આમ તો બહેનો અને ભાઈઓ જે આ પવિત્ર તહેવાર છે તેની ઉજવણી કરતા હોય છે, પરંતુ બંદીવાન જે ભાઈઓ છે તેઓ પણ તેમની પણ રાખડી બાંધે બહેનોની એવું ઈચ્છા હોય છે, ત્યારે જેલ પ્રશાસન દ્વારા જે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, બહાર જે બહેનો છે તે પોતાના કેદી ભાઈઓ છે જે જેલમાં બંધ છે તેમને રાખડી બાંધવા માટે અહીં આવ્યા છે. આ પ્રકારનું આયોજન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે પ્રકારે આ તહેવારો હોય છે તે પણ બધા માટે સરખા હોય છે, ત્યારે બધા આ તહેવારોનો લાભ લઈ શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. સંજય વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, જામનગર. સાબરમતીની સેન્ટ્રલ જેલમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેલમાં બંદીવાન ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી, ત્યારે જેલમાં ઉભરાયા હતા લાગણી અને હેત તેમજ પ્રેમના રંગો. 4000 કેદીઓ માટે જેલ પ્રશાસનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં જ બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી, તેમજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર જેલમાં લાગણી, હેત અને પ્રેમના રંગો ઉભરાઈ પડ્યા હતા.
साबरमती सेंट्रल जेल में रक्षाबंधन पर्व की उजवणी करवामां आवी हती। जेल में बंदीवान भाईओ ने बहनों द्वारा राखड़ी बांधी और रक्षाबंधन की उजवणी करवामां आवी हती। त्यारे जेल में लागणी हेत और प्रेमना रंगों उभराता नजरे पड़िया हता। 4,000 जेटला कैदीओ माटे जेल प्रशासने विशेष व्यवस्था गोठवी हती। आ विशेष व्यवस्था में ज बहनोए भाईओ ने राखड़ी बांधी और रक्षाबंधन पर्व की उजवणी करी हती। अनेक जेलों में आज रक्षाबंधन पर्व की उजवणी थई रही छे, त्यारे अमदावाद में आवेली साबरमती सेंट्रल जेल में पण रक्षाबंधन पर्व की उजवणी करवामां आवी रही छे। त्यारे जेल में बंदीवान भाईओ ने बहनों द्वारा राखड़ी बांधी रक्षाबंधन की उजवणी करवामां आवी रही छे। त्यारे जेल में लागणी हेत और प्रेमना रंगों उभराया होय तेवा दृश्यो पण सामे आव्या हता। 4,000 जेटला कैदीओ माटे प्रशासने विशेष व्यवस्था गोठवी हती। आ विशेष व्यवस्था में बहनोए भाईओने राखड़ी बांधी और रक्षाबंधन पर्व की उजवणी करी हती। साबरमती सेंट्रल जेल में पण रक्षाबंधन पर्व की उजवणी करवामां आवी हती। जेल में बंदीवान भाईओने बहनोए राखड़ी बांधी हती।